ઉપલેટા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા 50મી સાધારણ સભા યોજવામાં આવી। ઉપલેટા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 50મી સાધારણ સભામાં ઉપલેટા સેવા સહકારી મંડળી તરફથી દરેક ગામોના સરપંચો તેમજ ખેડૂત આગેવાનોને અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની સહકારી મંડળીઓ ખરીદી નથી કરી તે ખરીદી ઉપલેટા સહકારી મંડળીએ કરી તેમજ ખેડૂતોને પોતાની મગફળી ચણા જીરું જેવા પાકોની અંદરમાં વધારે ને વધારે ભાવ મળ્યા હોય ત્યારે અત્યાર સુધીમાં ઉપલેટા તાલુકાનો કોઈ ખેડૂત હેરાન નથી થયો તેમજ પૂરતો ભાવ મળ્યો હોય તેમજ તેની સાથે સાથે ઉપલેટા સહકારી ખરીદ વેચાણ મંડળીને અત્યાર સુધીમાં ન મળ્યો હોય તેટલો નફો આ વર્ષે મળ્યો છે। તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના વર્ષ 7 લાખ કરતા પણ વધારે નફો મળ્યો છે જેમાં ખેડૂતોને દર વર્ષની જેમ કપાસ મગફળી તેમજ દરેક મોસમના બિયારણ મળે તેમજ ખેડૂતોને ખાતરીબંધ બિયારણ મેળવવા માટે સહકારી મંડળી વ્યાજબી ભાવે અને ખાતરીબંધ બિયારણ આપશે તેવી ખાતરી આપી હતી। તેમજ આ સભામાં આયોજન તેમજ માર્ગદર્શન મંડળીના સદસ્ય શ્રી હર્ષદભાઈ સોજિત્રા પણ હાજર રહેલ। હરિભાઈ ઝુંબર, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર, આજે ઉપલેટાની અંદર ઉપલેટા તાલુકા સંઘની 50મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવેલી અને આ સાધારણ સભાની અંદર ઉપલેટા તાલુકા સંઘના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સખિયાના પ્રમુખ સ્થાને આ મિટિંગમાં ગત વર્ષનો 7 લાખ ઉપરનો નફો કરી અને ખેડૂતો માટે અને સંઘના તમામ કર્મચારીઓ માટે ખૂબ ખુશીની વાત સાથે આજની મિટિંગ પૂરી થયેલ હતી। તેમજ રાજકોટ જિલ્લાનું જે સહકારી માળખું વિઠ્ઠલભાઈ રાદડિયાની આગેવાની લીધે ખૂબ સારી રીતે કાર્ય કરે છે ત્યારે આ સહકારી પરિવાર મારફત ખેડૂતોને જે કાંઈ પોષણક્ષમ ભાવથી માંડી અને સરકારમાંથી પોષણક્ષમ ભાવ માટે ખરીદી માટે તુવેરની ખરીદી, મગફળીની ખરીદી, ચણાની ખરીદી આ તમામ ખરીદીઓ તાલુકા સંઘ અને માર્કેટિંગ યાર્ડ મારફત થાય તેવા પ્રયત્નો જિલ્લાબેન અને વિઠ્ઠલભાઈ રાદડિયા અને હાલના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા મારફત ખૂબ સારી રીતે થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસો ખૂબ ખેડૂતોને સારી રીતે નીવડે એ માટે તમામ પ્રયત્નો સાથે આજની આ ઉપલેટા તાલુકા સંઘની સાધારણ સભા સંપન્ન થયેલ છે અને ખેડૂતોનો ખૂબ સારો। કાનભાઈ સુવા, KTV ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા।